गुड मॉर्निंग स्टूडेंट, आज धोरण 9 नी अंदर आपणे यूनिट 4 कॉल ऑफ द हिल्स नी अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, अहींया केटला कैरेक्टरो जे छे तेनो आपणे पहेला जाणी लेशे। तो अहींया टोटल 4 कैरेक्टर छे। तो पहला जे छे कैरेक्टर एटले के पात्र में जोईए तो एक अबुमिया छे। अबुमिया ने फेमिली जे छे एना अंदर एक बकरी जे छे जेनुं नाम छे कलुआ। त्यारबाद एक कलुआ मृत्यु पामे छे एटले एक बीजी बकरी लावे छे जेनुं नाम छे चांदनी। अने अबुबियानी बाजू में एक एमना पड़ोसी रहे छे जेनुं नाम छे गोविंदा। तो आ चारे वच्चे जे वातचीत थाय छे तेनो आपणे अभ्यास करीए। तो चलो विद्यार्थी मित्रों शुरुआत करिए। जो एमनो पड़ोसी आवे छे बराबर गोविंदा, ए अबुमियाने कहे छे। शुं कहे छे? हाय अबुमिया, लुकिंग सैड। अबुमिया, तमे खूब ज उदास लागो छो। वाई आर यू सीटिंग अलोन टूडे, आजे तमे केम आटला बधा उदास बैठा छो। वेर इज योर डार्लिंग कलुआ, तमारी डार्लिंग एटले कि डार्लिंग नो अर्थ अहींया थाय छे तमारी प्रिय कलुआ। आ कलुआ ए एमने एक बकरी जे छे एमना कुटुंबमां, ए बकरी एटले कि कलुआ क्यां छे? गोविंदा वॉज वरीड, गोविंदा चिंता करवा लागे। परहेप्स आई हैव लॉस्ट हर, आई हैव सीन हर फूट प्रिंट गोइंग अप द हिल्स, दैट डेविल मस्ट हैव किल्ड हर। कदाच मने एवुं लागे छे कि हूँ एमने गुमावी चूक्यो छूँ। आई हैव सीन हर फूट प्रिंट्स गोइंग अप द हिल्स, तो कि टेकरी जे छे सामेनी बाजू त्यां मैं एने जता जोई हती ज्यां तेना फूट प्रिंट्स एटले के एनी पगनी छाप पड़ी हती। अने त्यां आगळ एक डेविल, डेविल એટલે કે રાક્ષસ રહે છે। ધેટ ડેવિલ કિલ્ડ હર, અને ત્યાં એ રાક્ષસે તેને કદાચ મારી નાખી હોઈ શકે। તો આ સાંભળીને અબુમિયા કેવા ઉદાસ થઈ જાય છે। તો પુઅર અબુખાન વોચ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, તો અબુમિયા ખૂબ જ ઉદાસ થઈ ગયા, એમની આંખોમાં આંસુ આવી ગયા હતા। હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ। તો અબુમિયા જે છે સમજી શકતા નથી કે શા માટે આ કલુઆ એટલે એમની જે મિત્ર જે છે, મિત્ર જેવી જે છે એ કલુઆ શા માટે બ્રોક ધ સ્ટ્રિંગ એટલે કે દોરી તોડીને એ રાત્રે અદૃશ્ય કેમ થઈ ગઈ હશે? ડિસએપિયર એટલે કે અદૃશ્ય થવું, તો એ રાત્રે કેમ જતી રહી છે દોરડું તોડીને? એમ એ પોતે સમજી શકતા નથી કે હું તેને આટલું સારું રાખું છું તો આ મારી કલુઆ કેમ મને મૂકીને ચાલી ગઈ હશે? હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, આ અબુમિયા જે છે તેમને એમની જે બકરી હતી એને લીલું ઘાસ આપે, પછી જ્યુસી ગ્રાસ એટલે એકદમ રસદાળ ઘાસ, ટેસ્ટી ગ્રેન્સ સ્વાદ પ્રમાણે તેવા અનાદાન આવું બધું એને આપતા હતા, છતાં પણ એ કેમ ચાલી ગઈ હશે? બટ ઇવન ધેન ઇઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ, આટલું બધું સારું રાખતો હતો અને ફક્ત એ જ એ ફેમિલી મેમ્બરના તરીકે હતી, છતાં પણ તે કેમ જતી રહી છે? તો અબુમિયા આવું વિચારતા હતા। હવે જોઈએ, આફ્ટર સમ ડેઝ એટલે કે થોડા દિવસ પછી અબુમિયા બોટ અનધર ગોટ, હવે એ ચાલી ગઈ કલુઆ નામની બકરી હતી એટલે થોડા દિવસ પછી અબુમિયા શું કરે છે, એક અનધર ગોટ એટલે કે બીજી બકરી લઈને આવ્યા। હવે આ જે નવી બકરી છે બરાબર, ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઈટ એસ નો, આ નવી બકરી લાવે કેવી હતી? પ્રેટી એટલે કે સુંદર હતી, વ્હાઈટ એસ નો અને બરફ જે સફેદ બરફ આવે ને એના જેવી સફેદ। હેડ ટુ લિટલ હોર્ન્સ, અને એને બે નાના શિંગડા હતા, હોર્ન એટલે કે શિંગડા, એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને સુંદર ચમકતી લાલ આંખો એટલે કે સુંદર હતી આ। તો હવે અબુમિયા એને શું કહે છે? આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેસિંગ હર સોફ્ટ ફર ઇઝ સેડ, તો તેના સોફ્ટ ફર એટલે કે એની જે કોમળ જે રૂવાટી હતી તેના પર એ હાથ ફેરવતા લાડ લડાવતા શું કહે છે કે હું તને આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ। એટલે જે નવી બકરી લાવ્યા હતા એને અબુમિયા શું કહે છે? ચાંદની નામ આપ્યું, એને કહે છે કે હું તને ચાંદની કહીને બોલાવીશ। હવે એક સવાર શું થાય છે જોઈએ, વન ફાઇન મોર્નિંગ ઇઝ નેબર ગોવિંદા અપિયર, એક સવારે શું થાય છે, ગોવિંદા હતા એનો જે પડોશી જે છે એ આવી પહોંચ્યો। હી સો અબુમિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર,
તો એ આવે છે ગોવિંદા, તો એ જોવે છે તો કો અબુ મિયા જે છે એ આ એની જે ફેમિલી મેમ્બર છે કે કુટુંબનો સભ્ય જે હતી બકરી તેની સાથે વાત કરતા જોઈ જાય છે. પછી એ શું કહે છે, હાય અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાવ? અરે અબુ કાકા, તમે તો ખુશ અને તંદુરસ્ત લાગો છો, તમારું જીવન કેવું ચાલે છે? હવે અબુ મિયા જવાબ આપે છે, કોને? ગોવિંદાને. તો અબુ મિયા કહે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, હું તો સૌથી ખુશ વ્યક્તિ છું. ગોવિંદા, ગોવિંદાને કહે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, આ ચાંદની તો મારા માટે નવું જીવન લઈને આવી છે. શી લવ્સ મી એ લોટ, તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, તો ખૂબ જ આનંદમાં આવીને અબુ ચાચા કહેવા લાગ્યા કે હું એને ખૂબ, તે મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેના વગર જીવી પણ શકતો નથી. બટ વોટ વી આર યુ ટેલિંગ હર? તો આટલી વાત સાંભળ્યા પછી ગોવિંદા કહે છે, શું કહે છે અબુ મિયાને, કે બટ વોટ વી આર યુ ટેલિંગ હર, પણ તમે એની સાથે શું વાત કરતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં તમને તમારી ડાર્લિંગ એટલે કે તમારી જે પ્રિય જે છે એની સાથે મેં તમને વાત કરતા જોયા હતા. ઓ યસ, તો અબુ મિયા કહે છે, ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવા સેડ એટ એટ. અરે હું તો એને આપણી જે કલવા હતી ને એનું જે સેડ એન્ડ એટલે કે જે દુઃખદ અંત આવ્યો હતો ને એની હું વાર્તા કહેતો હતો. એટ ધ બ્લડી થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ, જે હિલ એટલે કે પેલી ટેકરી ઉપર ખબર છે પેલો થર્સ્ટી ટીથ હતી ને, બ્લડ થર્સ્ટી એટલે કે લોહીતરસી જે હતું, કોણ? પેલો કહે છે ડેવિલ એટલે કે જે રાક્ષસ હતો, એ તે ડેવિલ, એ જે ડેવિલે એને માર નાખી હતી એની હું વાર્તા કરતો હતો. અબુ મિયા રિપ્લાય એટલે કે અબુ મિયા વિધિ જવાબ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી જે પ્રિય ચાંદની જે છે ને એ મને છોડીને જશે નહીં. શી સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ, અને વધુ આગળ ઉમેરતા કહે છે કે એ તો ખૂબ જ મને સમજે છે અને મને સારું રાખે છે એટલે એ મને ક્યારેય છોડીને જશે નહીં. તો હવે ગોવિંદા શું કહે છે? ગોવિંદા સાહેબ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ, તમને આ રીતને જોઈને મને ખૂબ જ આનંદ થયો. ડિલાઇટનો અર્થ છે આનંદ થયો. તો અબુ ચાચા કહે છે, કોણ? કે ગોવિંદા કહે છે કે મને તમને આ રીતે જોઈને ખૂબ જ આનંદ થયો. આઈ એમ શ્યોર ચાંદની વિલ એ કંપની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ, મને ખૂબ જ ખાતરી છે કે આ ચાંદની જે છે ને એ તમને છેલ્લા શ્વાસ સુધી તમને કંપની આપશે, એ કંપની એટલે તમને સાથ આપશે. હવે જોઈએ, સમ યર પાસ, કેટલાક વર્ષો પસાર થઈ ગયા. સમ યર પાસ, કેટલાક વર્ષ પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ્ડ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ, જો પેલી જે હિલ હતી ને, જે હિલ ઉપર આપણે કલવા નામની ગોટ બકરી ગઈ હતી ને, એ હિલ ઉપર હવે આ જે ચાંદની જે છે એને પણ એની તરફ આકર્ષણ થયું. એટલે મીન્સ કે ચાંદનીને પણ પેલી હિલ હતી જે પેલી ટીકરી જ્યાં કલવા ગઈ હતી ત્યાં જવાની એને પણ ઈચ્છા થઈ. એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. આ શું કરે ચાંદની, દરરોજ સવારે એ હિલ ટોપ્સ હતી ને જે ટેકરી ત્યાં શાઇનિંગ ઇન ધ ટેન્ડર સન એટલે કોમળ તડકોનો જે સૂર્યપ્રકાશ પડતો એને હંમેશા દરરોજ જોયા કરતી અને એને ઈચ્છા થતી ત્યાં જવાની. અને શી બોટ, શી થોટ, એ શું વિચારતી, હાઉ બ્યુટિફુલ ધીઝ હિલ્સ આર, અરે આ ટેકરીઓ કેટલી સુંદર છે. એટલે એને પણ લાલચ જાગી કે હું પણ અહીંયા જઉં, એટલે એને ખૂબ જ પસંદ આવી ગઈ હતી એ ટેકરી. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ ધેટ બ્લોઝ થ્રુ ધ ધેમ, અને તે ટેકરીઓ તરફથી કેવી તાજગી ભરી ઠંડી પવનની લહેરો ફૂંકાય છે, એટલે આ ચાંદનીને પણ ત્યાં જવાની ઈચ્છા થાય છે કે કે ટેકરી તરફથી કેવી સુંદર મજાની તાજગી ભરી ઠંડી હવાઓ આવે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધ્રોસ ગ્રીન ફેલ્ડ, મારે પણ દોડીને ત્યાં આ ગ્રીન ફિલ્ડ્સ એટલે કે લીલા છમ ખેતરોમાં મારે પણ જવું પડશે. સી રેન ટુવર્ડ ધ હિલ્સ, હવે આવી ઈચ્છા થઈ તો સી રેન ટુવર્ડ ધ હિલ્સ, ટેકરી પર દોડવાનો એને દોડવા ગઈ. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, જર્ક એટલે કે આંચકો, પણ એક આંચકો લાગ્યો અને એ
ઊભી રહી ગઈ એટલે એને દોરડીથી બાંધેલી હતી તો એ દોડવા ગઈ એટલે તરત ઊભી રહી ગઈ. ધેર વોચ એ રોપ અરાઉન્ડ હર નેક. તો કેમ એ આજકો લાગ્યો, કારણ કે તેની જે નેક હતી, તેની જે ગરદન, એનું જે ગળું હતું, ત્યાં એક રોપ, રોપ એટલે કે દોરી અથવા દોરડું બાંધેલું હતું એટલે એ જઈ શકે નહીં. સી હેટેડ ઇટ મોસ્ટ, એટલે એને હેટેડ એટલે કે એને નફરત કરવા, અરે આ દોરડું ક્યાં બાંધ્યું, આ દોરડું બાંધેલું ના હતું અત્યારે હું ત્યાં પહોંચી ગયો હોત, એટલે એ સી હેટેડ ઇટ મોસ્ટ એટલે કે એ દોરડું બાંધેલું તું એને ગમીને એને નફરત કરવા લાગી. ગ્રેજ્યુઅલી ચાંદલી સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હવે ચાંદનીએ શું કર્યું, ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ જે ભૂમિ આપતા હતા ને એને ખાવાનું બંધ કર્યું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને જે આમ બાકી ટેસ્ટી અનાજના દાણા આપતા હતા આ ભૂમિયા, એ પણ એને બધું ખાવાનું બંધ કરી દીધું. ચાંદીને હવે ખાવું નહોતું, એને બસ બસ ત્યાં સામેની ટેકરી પર જવું હતું, એટલે શું કર્યું એને બધું ખાવાનું બંધ કરી દીધું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરીઝ, અને પાછો અબુ મિયા જે છે એની વાતો કરતા તો એની સ્ટોરીમાં પણ હવે આ તો ઇન્ટરેસ્ટ ના રાખતી, રસ ના રાખતી, એટલે કે અબુ મિયા જે સાથે વાતો પણ ના કરતી, એને કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો અબુ મિયામાં. સી લોસ્ટ હર એપીટાઈટ, અને હવે તો એને ખાવાનું બંધ કરી દીધું તો શું થયું, સી લોસ્ટ હર એપેટાઈટ, એપેટાઈટ એટલે કે ભૂખ, હવે તો તેની ભૂખ પણ મરી ગઈ હતી. એન્ડ ગ્રુ વેરી થીન, અને વધુ ને વધુ પાતળી થવા લાગી. સી સ્ટેર્ડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. સી સ્ટેર્ડ, સ્ટેર એટલે જોયા કરતી હતી. મૂડલેસલી, મૂડલેસલી એટલે નિરાશ થઈને. એટ ધ હિલ્સ, હિલ્સ એટલે પેલી જે ટેકરીઓ હતી ત્યાં નિરાશ થઈને જોઈએ. બાથિંગ ઇન ધ સનલાઇટ, સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશમાં સ્નાન કરવું. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ, અને ત્યાં બધા વાદળો ટેકરી ઉપરથી પસાર થતા હતા ને તો ત્યાં આગળ રમવું, આવું બધું એ વિચાર્યા કરતી હતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. હવે અબુ ખાન જે છે એમને થોડીક સેન્સ એટલે કે એમને થોડું સમજાઈ ગયું કે આ ચાંદનીને શું થયું છે, એ થોડું થોડું સમજવા લાગ્યા. કોણ, અબુ ખાન. ઈ પુશ હર ઇન ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તો એમને શું કર્યું કે એમને ખ્યાલ આવી ગયો અભૂમિયા કે આ જે છે ને આ ચાંદની એ પણ પેલી સામેની ટેકરીએ જશે. તો એમણે અભૂમિયાએ શું કર્યું, એને ધક્કો માર્યો, ધક્કો મારીને સ્મોલ હટ એટલે કે નાની જે એમની ઝૂંપડી હતી ને, હટ એટલે કે ઝૂંપડી, એમાં એને પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, અને પછી દરવાજો બંધ કરી દીધો. બટ ફરગોટ ધ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. હવે દરવાજો તો બંધ કરી દીધો પણ નજીક જે નાની જે શું કહેવાય બારી હતી એ બંધ કરવાનું ભૂલી ગયા. એટલે પાછળની સાઈડ, બેક સાઈડ શું હતું, એક બારી, એ બારીને ક્લોઝ બંધ કરવાનું અબુ મિયા ભૂલી ગયા. આગળથી દરવાજો તો બંધ કરી દીધો પણ જે બારી હતી એ બારી ખુલ્લી રહી ગઈ. ધ સેમ નાઇટ, હવે એ જ રાતે શું થયું, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. તો ચાંદનીએ શું કર્યું, જે બારી જ હતી ને એને જ એ બારીને હર પેસેજ, પેસેજ એટલે કે એનો રસ્તો બનાવી દીધો ફોર ફ્રીડમ, ફ્રીડમ એટલે કે આઝાદી, હં, ભાગી જવા માટેનો રસ્તો બનાવી દીધો. હા કે બરાબર છે, આ બારી ભૂલી ગયા છે તો અહીંથી હું ભાગી જઉં, એટલે એને પેસેજ એટલે કે મીન્સ રસ્તો બનાવી દીધો કે ના ભાઈ હવે અહીંથી હું આઝાદ થઈ જઉં ને એથી ભાગી જઉં એમ. મેન ચાંદની રીચડ હિલ ટોપ, અને પછી ચાંદની જ્યારે આ હિલ ટોપ પર પહોંચી, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. તો હોરિઝન એટલે ક્ષિતિજ દિશાની અંદર એક બિગ યલો એટલે કે મોટો પ્યાસ પડતો સૂરજ જે છે એ ચમકી રહ્યો હતો, એ ઉગી રહ્યો હતો. સી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર, ખૂબ જ અદ્ભુત અને આનંદમાં આવી ગઈ હતી. એ ગઈ ત્યાં એટલે ખૂબ જ આનંદમાં આવી ગઈ, એનો આનંદ છલકાતો હતો. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો, અને એના પગ નીચે જે લીલું ઘાસ હતું એ કેવું લાગતું હતું, ગોલ્ડન યલો, સોનેરી પીળાશ કલરનું લાગતું હતું, કારણ કે સવારનો તડકો યલો કલરનો હતો એને એવું લાગતું હતું. ધ વિન્ડ સેંગ એ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ, વિન્ડ, વિન્ડ એટલે કે પવન, પવન પણ એક અનંત ગીત ગાઈ રહ્યું હોય તેનું સ્વાગત માટે એવું લાગ્યા કરતું હતું. ચાંદલી ફેલ એઝ ઇફ
શી વેર મીટિંગ હર મધર્સ આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદનીને એવું લાગ્યું હતું કે જાણે કે તે ઘણા વર્ષોથી સેપરેશન એટલે કે એના મમ્મીથી જે અલગ પડી ગઈ હતી એને મળી રહી હોય એવો એને આનંદ થયા કરતો હતો. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનને પ્રિઝન હાઉસ એટલે કે આ અબુ ખાનનું જે જેલ જેવું ઘર હતું એના કરતાં તો આ કેટલું મસ્ત, કેટલું સારું છે, મજા આવી જાય એવું છે. એટલે એ પોતે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. થેન્ક યુ સ્ટુડન્ટ. નેક્સ્ટ પાર્ટ આપણે પાર્ટ 2 ની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.